ભુજની ભાગોળે આવેલા રિસોર્ટમાં શુક્રવારે રાત્રે અમદાવાદની યુવતી પર થયેલા કથિત દુષ્કર્મ અને તેના પગલે યુવકે કરેલા આપઘાતના પ્રકરણમાં આજે પોલીસે ચાર મહિલા સહિત નવ જણા સામે હની ટ્રેપ મારફતે નાણાં પડાવવાનું કાવતરું રચીને યુવકને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણમાં મૃતક આહિર યુવકને હની ટ્રેપમાં ફસાવીને ચાર મહિલા સહિત નવ જણે 4 કરોડની ખંડણી પડાવવાનું કાવતરું રચ્યું હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયેલ છે। આરોપીઓમાં અગાઉ જયંતિ ભાનુશાલી મર્ડર કેસની આરોપી અને હની ટ્રેપના ગુનામાં આવી ચૂકેલી મનીષા ગૌસ્વામી, તેનો પતિ ગજુ ગૌસ્વામી, દુષ્કર્મની કથિત ફરિયાદ નોંધાવનાર દિવ્યા અશોકભાઈ ચૌહાણ, અંજારના એડવોકેટ આકાશ મકવાણા, કોમલબેન, અમદાવાદનો અજય પ્રજાપતિ, વડોદરાનો અખલાક પટાણ, ભુજનો અઝીઝ અને રિદ્ધિ નામની છોકરીનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રકરણ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સિલસિલાબંધ વિગતો આપી હતી। તારીખ 3 જૂનના રોજ રાત્રિના સમયે એક રેપ કેસની ફરિયાદ અમને જીકે જનરલ હોસ્પિટલમાં મળી હતી। એ બનાવમાં જે ભોગ બનનાર છે અને રેપ કેસની ફરિયાદ આપી હતી એક દિલીપ આહિર નામના વ્યક્તિ વિરુદ્ધમાં, અને એ ફરિયાદ જ્યારે અમે દાખલ કરી એના પહેલાં જ એ જે વ્યક્તિ છે દિલીપ આહિર એની આકસ્મિક મૃત્યુની અમને માહિતી મળી હતી। એમાં અમે એક્સિડેન્ટલ ડેથ નખત્રાણા પોલીસના વિસ્તારમાં દાખલ કરી હતી। આ જે મહિલા છે એની ફરિયાદ રેપની વિથ એટ્રોસિટી મુજબની ગુનો દાખલ કરીને ડીવાયએસપી એસસી એસટી સેલ ક્રિશ્ચન સાહેબ આની તપાસ કરી રહ્યા હતા। પ્રાથમિક રીતે જ આ જે બનાવ બન્યો છે એમાં જે મરણ જણા દિલીપ આહિરનું તાત્કાલિક એ દિવસે અર્લી મોર્નિંગ જે મરણ થયું એના આધારે અમને શંકા હતી કે આની અંદર કોઈ હની ટ્રેપનો એક કિસ્સો હોવાનું અમને શંકા હતી। જે શંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ, ડીવાયએસપી ક્રિશ્ચન સાહેબની ટીમ, પ્રોફેસર ડીવાયએસપી અને એએસપી તમામ આ તપાસમાં જોડાયેલા હતા। 2 દિવસની 24 કલાકની મહેનત બાદ અમને લોકોને આ કેસમાં તમામ જે માહિતી છે એ મેળવવામાં સફળતા મળી છે। આ સમગ્ર કિસ્સો હની ટ્રેપનો છે। આ હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે મનીષા ગોસ્વામી છે, જે આ ફરિયાદ આપનાર જે વ્યક્તિ છે દિવ્યા ચૌહાણ જેણે બળાત્કારની ફરિયાદ આપી હતી, એ દિવ્યા ચૌહાણ પોતાના મિત્ર અજય પ્રજાપતિ અને એનો જે મિત્ર છે અજય પઠાણ એના થ્રુ સીધા જ મનીષા ગોસ્વામીને સંપર્કમાં આવી હતી। મનીષા ગોસ્વામીએ સંપર્ક કરીને એને એક કુવેતના બિઝનેસમેનને હની ટ્રેપમાં ફસાવવા માટેનો અને 10 કરોડ રૂપિયાની જે ખંડણી માંગવાનો, પૈસા માંગવા માટેનો પ્લાન કર્યો હતો। કુવેતના બિઝનેસમેનની જે ગુજરાતની વિઝિટ છે કદાચ કેન્સલ થઈ, એના કારણે એ લોકોએ પછી આ દિલીપ આહિરને, જે ભુજના રહેવાસી છે દિલીપ આહિરને ટાર્ગેટ કર્યો હતો। એની તમામ વિગતો, એનું બેંક બેલેન્સ, એની જે પ્રોપર્ટી છે, એનું જે ટોટલ એસેટ છે એની જાણકારી હોવાના કારણે એ લોકોએ દિલીપ આહિરને ટાર્ગેટ કર્યો હતો। અને ટાર્ગેટ અનુસંધાને મનીષા ગોસ્વામીએ આ દિવ્યા ચૌહાણ મારફત એની સાથે ચેટિંગને સ્ટાર્ટ કરાવ્યું હતું। ઇનિશિયલ પાર્ટમાં અમને એવું પણ ખબર પડી છે કે મનીષા ગોસ્વામીએ સૌથી પહેલાં એની સાથે ચેટિંગ કરીને એને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ મનીષા ગોસ્વામીએ જે નંબર છે એ દિવ્યા ચૌહાણને આપીને એની સાથે ચેટિંગ કરાવડાવ્યું હતું। અને પ્લાન મુજબ આ લોકોનો આસ્પેક્ટ, આ લોકોની જે તૈયારી એ જ હતી કે ઇનિશિયલી દિવ્યા છે એ દિલીપ આહિર સાથે વાતો કરશે, ચેટિંગ કરશે, સારી મિત્રતા કેળવશે, એનો વિશ્વાસ કેળવશે અને પછી ભુજ આવીને એને કોઈ હોટલમાં લઈ જઈને એની સાથે આણે શારીરિક સંબંધ બાંધ્યા છે એવી રેપ કેસની ખોટી ફરિયાદ આપશે અને ફરિયાદ નહીં કરવા માટે એનો 4 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરશે। આ સમગ્ર બનાવમાં દિવ્યા ચૌહાણ, અજય પ્રજાપતિ, એની સાથે સાથે જે અખલાક પઠાણ છે એ, મનીષા ગોસ્વામી, મનીષા ગોસ્વામીનો પતિ ગજુ ગોસ્વામી, એની સાથે સાથે 2 વકીલ આકાશ મકવાણા અને કોમલ જેઠવા જે લોકો અંજારના છે એમની સીધી આ ગુનાના અંજામ આપવામાં, સીધી આ જે આખી આખી જે આ લોકોએ જે હની ટ્રેપ માટેનું આખું જે કાવતરું રચ્યું છે એની સીધી સંડોવણી છે આ લોકોની, સાથે સાથે એક ભુજનો અજીત શર્મા નામનો વ્યક્તિ છે એનું પણ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે। અજીત શર્મા અને દિવ્યા ચૌહાણ એ બંને અમારા હાલ કબજામાં છે। સાથે સાથે આ ગુનામાં મનીષા ગોસ્વામી સાથે જેલમાં મદદ કરનારી એક મહિલા પણ અમારી કસ્ટડીમાં હાલ છે, એની પૂછપરછ ચાલુ છે, એની પણ આગામી સમયમાં એની પણ આ ગુનાના કામે ફોર્મલ અરેસ્ટ કરવામાં આવશે। હાલના તબક્કે જે આરોપી છે દિવ્યા ચૌહાણ અને અજીત શર્મા આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે, તપાસ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈને સોંપવામાં આવી છે અને બંનેની ફોર્મલ અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત એક મહિલા જે છે એ જેલમાં મનીષા ગોસ્વામી સાથે હતી
જે હમણાં બે દિવસ પહેલાં જેલમાંથી છૂટી છે એનું પણ સીધું ઇન્વોલ્વમેન્ટ આ ગુનામાં છે, એની પણ હાલ અમે કસ્ટડી મેળવી લીધી છે, અમારી પાસે છે. તપાસ દરમિયાન એની પણ ફોર્મલ અરેસ્ટની કાર્યવાહી પુરાવો એકઠા કરીને કરવામાં આવશે. મૃતક જે યુવાન છે એની પ્રોફાઇલ મનીષા પાસે પહેલેથી હતી જ, અને એની સાથે સાથે મનીષા બાર જે એનો પતિ છે ગજુ ગોસ્વામી એના સતત સંપર્કમાં હતી, એટલે આ લોકો પાસે જે ભુજના જે સારા બિઝનેસમેન એ લોકોની ડિટેલ હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે, જેના કારણે એમણે દિલીપને ટાર્ગેટ કર્યો છે. કચ્છ ભુજ જિલ્લાના તમામ યુવાનો, તમામ બિઝનેસમેન, તમામ લોકોને રિક્વેસ્ટ કરીશ કે યંગ એજમાં ઘણી બધી વખત લોકોથી ભૂલ થતી હોય છે, કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિની સાથે આવું થાય ને એનાથી ભૂલ થાય તો તાત્કાલિક એણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, સમાજના જે પણ આગેવાનો છે એમનો પણ સંપર્ક કરવો જોઈએ. અને હું બીજી પણ રિક્વેસ્ટ કરીશ કે સોશિયલ મીડિયાના જે ફાયદા છે એના એટલા જ દૂષણ છે. સાયબર ક્રાઇમ તમે કહેશો કે સાયબર બુલિંગ કહેશો કે સાયબર ક્રાઇમ દ્વારા જે સાયબર ફ્રોડ્સ આજકાલ જે કરોડો રૂપિયાના થઈ રહ્યા છે, એની સાથે સાથે આ જે હની ટ્રેપિંગ, લોકોની સાથે વિડીયો કોલ પર વાત કરીને, વોટ્સઅપ પર વાત કરીને, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જે હની ટ્રેપનો જે બનાવો વધી રહ્યા છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે રાજસ્થાનના પ્રતાપગઢ છે કે પછી ઝારખંડનો જે છે એવા જિલ્લાઓમાં જે આખી ગેંગ્સ ઓપરેટ કરી રહી છે, એ ગેંગનો આપણે ભોગ ના બનીએ. સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ આપનો સંપર્ક કરે છે તો એ વ્યક્તિની આઈડેન્ટિટી કન્ફર્મ કર્યા પછી જ એની સાથે આપ દોસ્તી કેળવો, અને અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ વોટ્સઅપ વિડીયો, ફેસબુક વિડીયો કે ઇન્સ્ટાગ્રામ વિડીયો આપ રિસીવ કરશો નહીં. આગામી દિવસોમાં જેટલા પણ બિઝનેસ હબ્સ છે, જેટલા પણ મોટા મોટા બિઝનેસમેન છે, મેં આજે પણ આહિર સમાજના લોકો જે આવેદનપત્ર આપવા આવ્યા હતા તો તમામ સમાજના આગેવાનને મેં નમ્ર અપીલ કરી છે કે સમાજનું કોઈ પણ ફંક્શન હોય એમાં અમારા પોલીસ અધિકારીને પણ બોલાવવામાં આવે, અમારા તરફથી હની ટ્રેપિંગ કે સાયબર ફ્રોડ કે સાયબર કોઈપણ પ્રકારના જે ક્રાઇમ બની રહ્યા છે એનો ભોગ ના બને એના દ્વારા અમારા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે. અને સોશિયલ મીડિયા દ્વારા અમે પણ એક જનજાગૃતિ કેમ્પેન સ્ટાર્ટ કરીશું. ફેસબુક સોશિયલ મીડિયામાં જે ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ પણ અમારું એસપી કચ્છ વેસ્ટનું જે અમારું કચ્છનું અમારું જે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે, ફેસબુકનું અકાઉન્ટ છે, ટ્વિટર, એના દ્વારા પણ અમે લોકોમાં જાગૃતિ માટે મેસેજીસ પણ આમાં બનાવીશું.